સુરેન્દ્રનગરથી એક સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ફતેપુર ગામે વિદ્યાર્થીઓને નિશાળમાં પૂરીને શિક્ષકો જતા રહેતા શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. શિક્ષકોએ શાળામાં બાળકોને પૂરી સ્કૂલને તાળો મારી જતા રહેવાની મોટી ભૂલ સામે આવી અને વાલીઓનો આક્રોશ થયો. કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ સરકારી શાળાની ઘોર બેદરકારીને વખોડી કાઢી અને સ્કૂલમાં નાના નાના ભૂલકાઓની ચીસો સાંભળતા જાગૃત ગ્રામજનોએ શાળાનું લોક તોડી બાળકોને બહાર કાઢ્યા હતા. રાજ્યમાં બાળકો સાથે શિક્ષકની ભૂલની મોટી ઘટના સામે આવી છે, જેમાં સુરેન્દ્રનગર ખાતે શિક્ષકો રૂમને લોક મારીને જતા રહ્યા અને પછી શાળાના બાળકોએ આક્રંદ કરી મૂકતા વાલીઓ શાળામાં દોડી ગયા હતા, તેમજ શાળાના ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા. ઘટના અંગે શિક્ષણાધિકારીને જાણ થતાં તેમણે કહ્યું કે શિક્ષક અને આચાર્ય પાસે ખુલાસો મંગાવ્યો છે. કોંગ્રેસમાં નવનિયુક્ત થયેલા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ સરકારી શાળાના શિક્ષકોની ઘોર બેદરકારીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ ભૂલ કરનાર શિક્ષકો અને સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ફતેપુર ગામ, જે દસાડા તાલુકાનું ખૂબ છેવાડાનું ગામ આવેલું છે, એ ગામના આગેવાનો તરફથી હમણાં જ મને માહિતી મળી કે ત્યાંની જે પ્રાથમિક શાળા છે, સરકારી પ્રાથમિક શાળા છે, ત્યાંના 2 વર્ષથી 5 વર્ષથી લઈને 6-7 વર્ષના નાના નાના બાળકો, 2-5-3 વર્ષના બાળકો, એ બાળકોને સ્કૂલમાં બંધ કરીને ત્યાંના શિક્ષકો એ જતા રહ્યા. સામાન્ય રીતે આવી જે અંતરિયાળ સ્કૂલો હોય છે એમાં સરકારી શિક્ષણ જે પ્રકારે અત્યારે ખતમ થઈ રહ્યું છે, નષ્ટ થઈ રહ્યું છે, એનો આ તાજો દાખલો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર સરકારી શિક્ષણને ખતમ કરી અને પોતાના મળતિયાઓની ખાનગી શાળાઓ ધમધમે એ પ્રકારનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે અને એના ભાગરૂપે દરેક સ્કૂલોની અંદર આ તો આપણી ઘટના આપણી સામે આવી છે, એના વિડીયોઝ પણ હમણાં સોશિયલ મીડિયામાં ફરતા થયા છે, ત્યારે આપણને ખબર પડે છે કે કઈ હાલતની પરિસ્થિતિ છે. આ બાળકો ત્યાં શિક્ષક પૂરીને જતા રહ્યા, 1 વાગે જ્યારે બાળકો ઘરે ના પહોંચ્યા અને અમુક લોકો સ્કૂલ પાસેથી જે પસાર થતા હતા એમને સ્કૂલમાંથી જે રોકકળનો અવાજ આવતો હતો, ચીસાચીસ બૂમોનો અવાજ આવતો હતો, ત્યારે ગામના આગેવાનો દોડાદોડ સ્કૂલે પહોંચ્યા અને ત્યાં જુએ છે તો બાળકો પોતાના વસ્ત્રોની અંદર એ પેશાબ કરી ગયા હોય છે, સંડાસ કરી ગયા હોય છે, એ પ્રકારની ગંભીર પરિસ્થિતિ જોવા મળે છે અને તાળા તોડીને બાળકોને બહાર કાઢવામાં આવે છે અને બધા જ બાળકો એક પ્રકારે ટ્રોમેટાઇઝ જે થઈ ગયા છે, એના પર એટલી બધી ગંભીર એની માનસિક પરિસ્થિતિ થઈ હશે. તો આ ઘટનાને સરકારે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. વારંવાર આવી ઘટનાઓ ઘટતી રહે છે, ઘણા બધા વિડીયો આપણી સામે આવતા નથી. જે અંતરિયાળ શાળાઓની અંદર શિક્ષકો આવે કે જાય, રે ન રે, એની જગ્યાએ પોતાની જગ્યાએ ડમી શિક્ષકને પોતે ભણાવતા હોય, આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવે છે. અને આ બધાની મૂળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારી શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા છે અને એ ઉદાસીનતા જાણી જોઈને કરવામાં આવેલી છે કે જેથી કરીને મળતિયાઓની ખાનગી શાળાઓ ધમધમે. કોઈ નવી સરકારી શાળાઓ તો બનતી જ નથી, કોઈ નવી સરકારી યુનિવર્સિટી તો બનતી જ નથી, કોઈ નવી સરકારી કોલેજ તો બનતી જ નથી, માત્ર ખાનગી શાળાઓ બને, ખાનગી કોલેજો બને, ખાનગી યુનિવર્સિટી બને, જેની અંદર લાખો લાખો રૂપિયાની ફી ભરીને મા બાપને પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર થવું પડે છે. આ એ જ સરકારી શાળાઓ છે જ્યાં માન્ય આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કોંગ્રેસની બનાવેલી સરકારી શાળામાં ભણી અને આજે વડાપ્રધાન થઈ શક્યા છે. પરંતુ હવે એમને એ વિચાર નથી આવતો કે એમના જેવા બીજા નરેન્દ્રભાઈ પેદા થાય, સરકારી શાળાઓમાં ભણી શકે, ગુજરાતના ગરીબ બાળકો ત્યાં ભણી શકે અને સારામાં સારું શિક્ષણ મળે, એ પ્રકારની વ્યવસ્થા કરવાની ભારતીય જનતા પાર્ટીની કોઈ જ રીતિ નથી. અને આજનો જે દાખલો ગંભીર બનાવ બન્યો છે, દસાડાનું ખૂબ અંતરિયાળ ગામ છે, એક સમય માટે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સંસદ સભ્ય હશે દેવજીભાઈ ફતેપર આ ગામને ફતેપોળું દત્તક લીધેલું અને એમનું દત્તક એવું આ ગામ છે જે ગામની અંદર આ ઘટના ઘટી.